તેના પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 35, પર્યાવરણ મિત્ર બનવા માટે તમે તમારી ટેવોમાં ક્યાં પરિવર્તનો લાવશો? તો બનવાનું શું છે આપણે? પર્યાવરણ મિત્ર એટલે કે પર્યાવરણનો મિત્ર બનવાનું છે. તો કઈ કઈ ટેવો આપણા જીવનમાં, આપણા શરીરની અંદર, આપણા જીવનમાં, વ્યવહારિક જીવનની અંદર આપણે પાડવાની થશે? તો સૌ પ્રથમ તો જે પ્લાસ્ટિક છે, આ પ્લાસ્ટિકની થેલીઓ આપણે ઉપયોગમાં કરતા હોય, યુઝ લેતા હોય, એની જગ્યાએ કાગળ અથવા તો સણની થેલીઓનો ઉપયોગ કરવો જોઈએ. જેથી કરીને શું થાય છે? તો કે જો પ્લાસ્ટિકની થેલી છે જમીનની અંદર દટાણી, તો લાખો વર્ષો સુધી આનું વિઘટન નથી થવાનું. જ્યારે કાગળ કે સણ આની કોઈ થેલી આપણે ઉપયોગમાં લીધેલી છે, જમીનની અંદર એ જાશે તો પણ ફાયદાકારક છે, કારણ કે ખાતર રૂપે આપણે પાછળનો ઉપયોગ કરી શકવાના છીએ. ઓકે, તો આપણો પહેલો પોઈન્ટ હતો કે પ્લાસ્ટિકની જગ્યાએ કાગળ અથવા તો સણની થેલીનો ઉપયોગ કરવો જોઈએ. હવે જો ઇનકેસ પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ ગયો છે તો આપણે શું કરવું જોઈએ? તો કે આજે પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ ગયા બાદ આને કચરા પેટીમાં નાખવી જોઈએ. પ્લાસ્ટિકની થેલીનો જો ઇનકેસ તમે ઉપયોગ કર્યો છે તો આ પ્લાસ્ટિકની થેલીને કઈ જગ્યાએ નાખવાની છે? કચરા પેટીમાં. ગમે તે જગ્યાએ આને ફેંકવાની છે નહીં. ત્યારબાદ જોઈએ આપણે આના પછી, તો કે જો તમારે ક્યાંય નજીકના અંતરમાં જવું છે, ફોર એક્ઝામ્પલ કોઈ 1 કિલોમીટર છે, 2 કિલોમીટર છે અથવા તો નજીકનું અંતર છે, તો ત્યાં મારે બાઇક કે ફોર વ્હીલ લઈને જવાની જરૂર નથી. ત્યાં આપણે જવા માટે સાયકલનો પણ ઉપયોગ કરી શકીએ. નજીકના અંતરમાં જવા માટે તો કે સાયકલ દ્વારા પણ આપણે પરિવહન કરી શકીએ છીએ. જેથી કરીને શું થશે? તો કે વાતાવરણની અંદર પ્રદૂષણ ઓછું ફેલાશે. જે ધુવાડો નીકળતો હોય ગાડીઓમાંથી, ફોર વ્હીલોમાંથી, ટ્રેનોમાંથી, બસોમાંથી, એનું પ્રમાણ ઘટશે. શા માટે? તો કે સાયકલની અંદરથી એક પણ ઉર્જાનો ઉપયોગ થવાનો નથી, માત્ર આપણા શરીરની અંદરથી સ્નાયુ ઉર્જાનો ઉપયોગ થશે. ઓકે, તો જેથી કરીને શું થશે? તો કે સાયકલનો તમે ઉપયોગ કર્યો છે તો એના દ્વારા આપણે પર્યાવરણના મિત્ર બની શકશું. શા માટે? તો કે સાયકલના ઉપયોગ દ્વારા પર્યાવરણને કાંઈ નુકસાન થતું નથી. ત્યારબાદ વિદ્યુતનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. જો આપણા વ્યવહારિક જીવનમાં વિદ્યુતની વધારે પ્રમાણમાં જરૂર નથી તો આપણે શું કરવાનું છે? તો કે આજે વિદ્યુત છે એનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. જરૂરિયાત જણાય તો જ લાઇટ પંખા સ્ટાર્ટ કરવા જોઈએ. કોઈ વ્યક્તિ ઉપયોગ નથી કરતું લાઇટ કે પંખાનો, તો એ સમય દરમિયાન આપણે લાઇટ કે પંખો એને બંધ રાખવા જોઈએ. જેથી કરીને શું થશે? તો કે પ્રમાણમાં કોલસાનું પ્રમાણ વધશે. તમે વિદ્યુતનો ઉપયોગ ઓછો કરો છો તો કોલસાનું પ્રમાણ વધશે. જેથી કરી અને ફાયદો કોને છે? તો કે પર્યાવરણ છે, પૃથ્વીને છે, આખા દેશને છે, આખા રાષ્ટ્રને છે. તો રાષ્ટ્રની બચત માટે પણ આપણે શું કરવું જોઈએ? તો કે પર્યાવરણ મિત્ર બનવું જોઈએ. ક્લિયર થાય છે આટલી વસ્તુ? ત્યારબાદ પાણીનો બગાડ ના કરવો જોઈએ. પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. જરૂરિયાત જણાય છે એટલું જ પાણીનો ઉપયોગ કરો, એક્સ્ટ્રા પાણીની જરૂર નથી. જો તમે એક ડોલ પાણીથી તમારું જીવન વિતાવી શકતા હોય તો આગળ બીજી ડોલની જરૂર જ નથી. ખ્યાલ પડે છે? તો પાણીનો બગાડ પણ કેવો કરવાનો છે? ઓછો. હવે એક મુખ્ય અને અગત્યની વાત, જૈવ વિઘટનીય અને પુનઃપ્રાપ્ય જૈવ વિઘટનીય અને પુનઃપ્રાપ્ય હોય તેવી ચીજ વસ્તુનો ઉપયોગ કરવાનો. એટલે કે જૈવ વિઘટનીય એટલે શું? તો કે પર્યાવરણના કારણે તેનું વિઘટન શક્ય છે. ફોર એક્ઝામ્પલ, તમે જો કાગળનો કે સણનો ઉપયોગ કરો છો તો પર્યાવરણ તેનું વિઘટન ઇઝીલી કરી શકશે, તો આપણે આનો ઉપયોગ કરવો જોઈએ. પ્લસમાં પુનઃપ્રાપ્ય એવા સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ કે જે આપણે ફરી અલગ 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 રીતે, ઘણી બધી રીતે કામ આવવાના છે. તો પુનઃપ્રાપ્ય અને જૈવ વિઘટનીય આવી ચીજ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. ફરી એકવાર રિવિઝન કરીએ, પર્યાવરણ મિત્ર બનવા માટે તમે કેવી ટેવો, કેવા પરિવર્તનો લાવશો? સૌ પ્રથમ આપણે આ સૃષ્ટિને બચાવવાની છે, આ દેશને બચાવવાનો છે, એના માટે થઈ અને પર્યાવરણ મિત્ર બનવું પડશે. પ્લાસ્ટિકનો ઉપયોગ કેવો કરશું? તો કે ઘટાડશું. પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ઘટાડશું. પ્લસમાં જો પ્લાસ્ટિકની જગ્યાએ કઈ વસ્તુ? તો કે કાગળ અથવા તો સણનો ઉપયોગ કરશું. ત્યારબાદ જો પ્લાસ્ટિકનો યુઝ થઈ ગયો છે તો આ પ્લાસ્ટિકને કઈ જગ્યાએ? તો કે કચરા પેટીમાં નાખશું, જેથી કરી અને કોઈ યોગ્ય જગ્યાએ તેનો ફરીવાર ઉપયોગ થાય. ઓકે, તેને રીયુઝમાં આપણે લઈ શકીએ. નજીકના અંતરે જવું છે તો બાઇક અથવા તો ફોર વ્હીલની જરૂરિયાત નથી. ત્યાં કઈ જગ્યાએ? તો કે ચાલીને અથવા તો સાયકલ દ્વારા પણ જઈ શકીએ છીએ. વિદ્યુતની જરૂરિયાત છે તેટલો જ ઉપયોગ કરવો જોઈએ. એક્સ્ટ્રા ઉપયોગ કરવાની કશી જ જરૂરિયાત નથી.
ફોર એક્ઝામ્પલ કોઈ એક પંખા દ્વારા ચાલે છે તો લાસ્ટમાં બાજુમાં બીજો પંખો ચાલુ કરવાની કોઈ જરૂરિયાત છે નહીં. તો વિદ્યુતનો ઉપયોગ પણ ઓછો કરવાનો છે, પાણીનો બગાડ પણ કરવાનો નથી, જરૂરિયાત છે એટલું જ પાણી વાપરવું. અને મુખ્ય અગત્યની વાતો જે વિઘટનીય અને પુનઃપ્રાપ્ય સ્ત્રોતો જેનો ઉપયોગ આપણે કરવો જોઈએ. ઓકે, ડન થાય છે.